नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 માં બાયોલોજી માં આપણે 16 માં પાઠનો અભ્યાસ કરીએ છીએ. આગળના લેક્ચર માં આપણે જંગલો વિશે લીધું, આજે આપણે લઈએ પાણી. બધા જ માટે પાણી. પાણીની વાત કરીએ તો પૃથ્વી પર થોડા ભાગનું પાણી છે, મોટા ભાગનું પૃથ્વી પર પાણી આવેલું છે. પાણીમાં પાણીનો સંગ્રહ કરવાનો, પાણી પર બંધ જ્યાંથી પાણી વહેતું હોય ત્યાં બંધ બાંધીને મીઠા પાણીનો પૃથ્વી પર વસતા બધા જ સજીવોનું મૂળભૂત જરૂરિયાત પાણી છે. મીઠા પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખીએ છીએ. મોટા બંધ બાંધીને પર્યાપ્ત માત્રામાં સંગ્રહ કે સિંચાઈ માટે તેમજ વિદ્યુત ઉત્પાદન માટે પણ પાણીની જરૂરિયાત હોય છે. મોટા બંધ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ સર્જે છે. બહુ મોટા બંધ બાંધવામાં આવે તો તે સામાજિક રીતે, આર્થિક રીતે મોંઘા પડે. સામાજિક રીતે જેના ખેતરો અંદર જતા રહેતા હોય એ લોકોને પણ નુકસાન કરે અને પર્યાવરણને પણ બહુ મોટો વિસ્તાર અંદર આવી જતો હોય એટલે પર્યાવરણને પણ નુકસાન કરે છે. પાણીનો સંગ્રહ કરવાનું વ્યવસ્થાપન માત્ર પાણીનો સંગ્રહ કરતા ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવક વધારવાનો નથી, પરંતુ શુષ્કતા તેમજ પૂરને શાંત કરવા માટેનું છે. ડૉક્ટર રાજેન્દ્ર સિંહ 2015માં પાણી સંરક્ષણનું ઇનામ જીત્યા, તેમને ઇન્ડિયાઝ વોટરમેન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પાણીની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં આપેલું છે તે પ્રમાણે વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે અને આ વરસાદી પાણીનું વ્યવસ્થાપન કરવું એ ખૂબ મોટી જવાબદારી છે. ધરતી પર રહેનારા બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાત પાણી છે. આપણે ધોરણ 9માં જળચક્ર વિશે અભ્યાસ કર્યો. આ જળચક્ર પાણી કુદરતમાં સતત પોતાનું ચક્ર ચાલુ રાખે છે. સંગ્રહિત પાણીનું નિયંત્રણ સારી રીતે કરાય છે બંધો બાંધીને. વરસાદની તરાહના અભ્યાસથી ભારતના વિવિધ પ્રદેશોમાં પાણીની પ્રાપ્યતા પૂર્ણતઃ સામે આવી શકતી નથી. સિંચાઈ માટે પાણી જોઈએ, પીવા માટે પાણી જોઈએ. અંગ્રેજોએ ભારતની અન્ય બાબતોની સાથે સાથે આ પદ્ધતિને પણ બદલી નાખી. મોટી પરિયોજનાઓ જેવી કે વિશાળ બંધ અને દૂર સુધી જઈ શકે તેવી મોટી મોટી નહેરો, ત્યાં તો બહુ નહેરો દ્વારા બહુ આગળ પાણી પહોંચી ગયું છે. સૌ પ્રથમ સંકલ્પના કરી અને તેના કાર્યાન્વયન પણ અંગ્રેજો દ્વારા જ કરવામાં આવ્યું. આ બધી અંગ્રેજો દ્વારા તૈયાર કરેલી બધી નકશાઓ પદ્ધતિઓ છે જેને આપણે સ્વતંત્ર થયા પછી આપણી સરકારે પણ પૂરજોશમાં આગળ વધારી. આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક લોકો સિંચાઈની મદદથી પાણી મેળવતા થયા. ધીમે ધીમે તેનું વ્યવસ્થાપન પ્રશાસન પોતાના હાથમાં લેતી થઈ. મોટાભાગનો પાણીનો સંગ્રહ બંધ દ્વારા કરવામાં આવે છે. બંધ વરસાદનું પાણી એ મુખ્ય સ્ત્રોત છે. બંધની વાત કરીએ તો મોટા બંધમાં પાણીનો સંગ્રહ પર્યાપ્ત માત્રામાં કરી શકાય છે, પરંતુ બંધ બાંધવાથી કેટલીક સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સામાજિક સમસ્યાની વાત કરીએ તો તેનાથી મોટી સંખ્યામાં ખેડૂત અને આદિવાસી વિસ્થાપિત થાય છે. આજુબાજુનો બધો વિસ્તાર ખાલી કરવો પડે અને તેઓને પૂરું વળતર મળતું નથી. ત્યાર પછી કેટલીક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. બીજું છે આર્થિક સમસ્યા. બંધ બાંધવાની બીજી આર્થિક સમસ્યાની વાત કરીએ તો તેમાં રોકાયેલા નાણાંના કરોડો લોકોને પૂરતા પ્રમાણમાં લાભ મળતા નથી. ખૂબ મોટું અંદર રોકાણ કરવું પડે છે પણ એમ લોકોને તેનો લાભ મળતો નથી. અને ત્રીજું છે પર્યાવરણીય સમસ્યા. પર્યાવરણીય સમસ્યામાં જોઈએ તો તેથી મોટા સ્તરે જંગલોનો નાશ થાય છે. જ્યાં બંધ બાંધવામાં આવે ત્યાં કેટલી બધી વનસ્પતિઓ વૃક્ષો કાઢી નાખવા પડે છે અને જૈવ વિવિધતાને પણ નુકસાન થાય છે. વિકાસની વિવિધ પરિયોજનામાં સ્થળાંતરિત થયેલા લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓ આદિવાસી હોય છે, જેઓને આ પરિયોજનાનો કોઈ લાભ મળતો નથી. પોતાની ભૂમિ પણ તેઓ ગુમાવી દે છે અને પોતાનું રહેઠાણ પણ તેઓ ગુમાવી દે છે.
1970 માં બનેલા તવા બંધના વિસ્થાપિતોને હજુ સુધી તે લાભ મળી શક્યો નથી. તેઓને ખાલી વાયદો કરાયો હતો. 1970 વાળા લોકોને પણ હજી ફાયદો થયો, હજી એને તેનું વળતર મળ્યું નથી. પાણીનો સંગ્રહ, ત્યાર પછીનો મુદ્દો છે પાણીનો સંગ્રહ. જળ સંગ્રહ વ્યવસ્થાપનના ભૂમિ અને પાણીના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે. જૈવ ભારના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પાણીનો સંગ્રહ ભારતમાં ખૂબ જૂની સંકલ્પના છે. રાજપીપળામાં પાળા, મોટા ટાંકા, નળા, મહારાષ્ટ્રમાં બંધારસ તેમજ તાલ, મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં બંધેશ, બિહારમાં આહાર અને પાઇપ, હિમાચલ પ્રદેશમાં કુલવ, જમ્મુમાં ગાંડી વિસ્તારમાં તાલાર, તમિલનાડુમાં એરિસ, કેરળમાં સુરંગમ, કર્ણાટકમાં કટ્ટા 270 પડાવ વગેરે પ્રાચીન પ્રાણી સંગ્રહ હોય, પાણી સંગ્રહ અને પાણીના પરિવહનની સંરચનાઓમાં આજે પણ ઉપયોગમાં આવે છે. આ બધી જુદા જુદા રાજ્યની જુદી જુદી બધી વ્યવસ્થાઓ છે તે આજે પણ કામમાં આવે છે. પાણી સંગ્રહની પદ્ધતિ સ્થાનિક હોય છે અને તેનો લાભ પણ સ્થાનિક મર્યાદિત વિસ્તારને જ મળે છે. સ્થાનીય નિવાસીઓ તે વિસ્તારના જળ સ્ત્રોતોનો વ્યવસ્થાપન કરવા દેવાથી તેનો ઓછો વ્યય થાય છે. વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જનારા નાળા વગેરેમાં પણ પાણીનો સંગ્રહ થાય છે. ચોમાસામાં તળાવો ભરાઈ જાય છે, મોટા જળાશયોમાં પાણી ભરાઈ જાય છે. 6 મહિના કે તેનાથી પણ ઓછા સમય સુધી તે પાણી રહે છે અને ત્યાંથી આજુબાજુના લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કોલસો અને પેટ્રોલિયમ. આમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા બધી યોજનાઓ આપી છે જુદા જુદા રાજ્ય પ્રમાણે, જેનો આજે પણ લોકો ઉપયોગ કરે છે. અને પાણીનો સંગ્રહ સ્થાનિક લોકો એનો જવાબદારી સ્થાનિક લોકો. ત્યાર પછી છે કોલસો અને પેટ્રોલિયમ. કોલસો અને પેટ્રોલિયમની વાત કરીએ તો આપણે કેટલાક સ્ત્રોતો જેવા કે જંગલ, વન્યજીવન અને પાણીના સંરક્ષણ તેમજ સુપોષણ કે જાળવણીને સંબંધિત અનેક સમસ્યાઓની ચર્ચા કરી. જો આપણે તેઓની જાળવણીનો ઉપાયોનો અપનાવીએ તો જેનાથી આપણી જરૂરિયાતોની પૂર્તતા પણ થતી રહેશે. હવે આપણે એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત અશ્મિ બળતણ એટલે કે કોલસો તથા પેટ્રોલની ચર્ચા કરીએ, જે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધુ ઊર્જા વાપરીએ છીએ, જેથી ઊર્જાની જરૂરિયાત વધે છે. આ ઊર્જાનો ઉપયોગ આપણી રોજિંદી ઊર્જાની જરૂરિયાતની આપૂર્તિ અને જીવન ઉપયોગી પદાર્થોના હેતુ માટે કરી રહ્યા છે. આ ઊર્જા સ્ત્રોતોનું વ્યવસ્થાપન અન્ય સ્ત્રોતોની તુલનામાં કંઈક અંશે ભિન્ન છે. કોલસાનું વ્યવસ્થાપન ભિન્ન છે. કોલસાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે. આમ આપણે જેટલી પણ સાવધાની કે સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ તો પણ આ સ્ત્રોત ભવિષ્યમાં સમાપ્ત થઈ જવાનો છે અને આ સ્ત્રોત એવો છે કે ભવિષ્યમાં તે ખૂટી જવાનો છે. સમાપ્ત થઈ જાય તેવો સ્ત્રોત ભવિષ્યમાં તે ખલાસ થઈ જાય તેવો સ્ત્રોત છે. આ માટે તેના વૈકલ્પિક સ્ત્રોતો માટે વિચારવું જોઈએ. વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. સૌર ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ, પવન ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ. આવી અન્ય
કેટલી ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ? આપણા પેટ્રોલિયમના સ્ત્રોત લગભગ હવે 40 વર્ષોમાં કોલસો પછીના 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે તેમ છે. 40 વર્ષોમાં કોલસો પછીના 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે તેમ છે. બાયોગેસનો ઉપયોગ કરવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુ છે, આ બળતરના દહનથી ગ્રીન હાઉસ અસર સર્જાય છે. કાર્બનનો વિશાળ ભંડાર, જો તેની સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને તેનું સ્તર પણ ઊંચું આવતું જાય છે. આથી કેટલીક વૈશ્વિક સમસ્યાઓ, તાપમાન વધવાની સંભાવના, ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ, તે આ વધારે પડતા બળતરના ઉપયોગથી થાય છે. કેટલાક સરળ વિકલ્પોની સાથે આપણે ઊર્જાનો ઉપયોગ ઘટાડી શકીએ, કેટલાક ઉપાયો આપણે છે, સરળ વિકલ્પો એવા છે. ઊર્જાની બચત કરવાના પહેલું છે, ઊર્જાની બચત કરવા માટે બસમાં મુસાફરી, પોતાના વાહનને ઉપયોગમાં લેવું અથવા ચાલતા જવું કે સાયકલ લઈને જવું, મુસાફરી કરવી હોય બસમાં કરવાની, ચાલતા જવાની, પ્રાઇવેટ વાહનો ઓછા વાપરવા, તમારા ઘરમાં બલ્બનો ઉપયોગ કરવો અથવા ફ્લોરોસેન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો, બલ્બ અથવા ટ્યુબનો ઉપયોગ કરવો. ત્રીજું છે, લિફ્ટનો ઉપયોગ અથવા સીડીનો ઉપયોગ, લિફ્ટનો ઉપયોગ કરવો અથવા સીડીનો ઉપયોગ કરવો. બલ્બની જગ્યાએ આપણે ટ્યુબલાઇટ વાપરવાની. મુસાફરીમાં વાહનને બદલે, મુસાફરીમાં વાહનને બદલે ચાલીને જવાનું, સાયકલ વાપરવાની અથવા ચાલવાની. બલ્બની જગ્યાએ ટ્યુબલાઇટ વાપરવાની, લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો, એના બદલે પગથિયાનો ઉપયોગ કરવાનો, યાત્રાનો ઉપયોગ કરવાનો. શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું, હીટર કે સગડીનો ઉપયોગ નહીં કરવાનો, સ્વેટરનો ઉપયોગ કરવાનો, સગડી કે હીટરનો ઉપયોગ નહીં કરવાનો. આવા નાની નાની બાબતોનું જો ધ્યાન રાખશો તો ઊર્જાનો બચત કરી શકીશું અને કોલસો તેમજ પેટ્રોલનો ઉપયોગ અથવા મશીનોની કાર્યદક્ષતા પણ એના ઉપર પણ નિર્ભર કરે છે. પરિવહનના સાધનોમાં મુખ્યત્વે આંતરિક દહન બળતરનો ઉપયોગ થાય છે. આજકાલ અનુસંધાન આ વિષય પર કેન્દ્રિત થાય છે કે પરિવહનના સાધનોમાં ઇંધણનું પુનઃદહન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય, વાહનોની એવરેજ વધારીને, બળતર ઓછું વાપરીને વધારે આપણે વાહનોની એવરેજ વધારી શકીએ. નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન કરીએ, મેનેજમેન્ટ કરીએ. નૈસર્ગિક સ્ત્રોતોનું સંયોજિત વ્યવસ્થાપન કરવું એ મુશ્કેલી ભરેલું છે. આ નૈસર્ગિક સ્ત્રોતોને સાચવવા એ ખૂબ મોટી, બહુ મોટી સમસ્યા છે, બહુ મુશ્કેલીવાળું, ડિફિકલ્ટ કામ છે. આ વિષય પર વિચાર કરવા માટે આપણે નિષ્પક્ષ રીતે બધા પાસાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ, બધા પાસાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે એ તો જાણીએ છીએ કે પોતાના લાભને પ્રાથમિકતા દેવાનો આપણે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આ વાસ્તવિકતાને લોકો ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકોના માટે દુઃખનું કારણ બની રહ્યા છે. આ બધી પર્યાવરણ બચાવવાની બધી વાતો કરીએ છીએ, આ વાસ્તવિકતા છે. આપણને ખબર છે કોલસો ખલાસ થઈ જવાનું છે, પાણી ખલાસ થઈ જવાનું છે, તો આ વાસ્તવિકતાને લોકો સ્વીકારે છે કે ખાલી પોતાના સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરે છે અને આપણા પર્યાવરણને પૂર્ણ વિનાશ પણ સંભવતા કરે છે અને પર્યાવરણનો નાશ કરવાના હારે તે લોકો ઊભા છે. એ માટે કેટલાક કાયદાઓ છે, નિયમ છે, નિયંત્રણ છે, આ બધું જ વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, જેથી આવા બધા કાયદાઓને કડક કરવા પડશે, જેથી વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીઓ બધા જ સરખા સ્તરે ઊર્જા વાપરી ભવિષ્યની પેઢી માટે ઊર્જા બચાવે એના બધા પ્રયત્નો કરવા જોઈએ, એના માટેની સમજ કેળવવી જોઈએ. આપણે નૈસર્ગિક સ્ત્રોતોની વાત કરી તો નૈસર્ગિક સ્ત્રોતો, કુદરત પાસેથી મળતા સ્ત્રોતો ધીમે ધીમે ઘટી રહ્યા છે અને તેમાં ઘટાડો થઈ રહ્યો છે. આવતી પેઢીને તે સ્ત્રોતો પ્રાપ્ત નહીં થાય અથવા પર્યાવરણમાં સંતુલન નહીં જળવાય
તો બહુ મોટી સમસ્યાઓ ઉત્પન્ન થવાની છે. એના માટેની જાગૃતિ લોકોમાં લાવવી જોઈએ, કડક નિયમો બનાવવા જોઈએ, કડક કાયદાઓ બનાવવા જોઈએ, અને આ બધાનો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ.